विद्यार्थी मित्रों, बेसिक इंजीनियरिंग ड्रॉइंग ना ऑनलाइन लेक्चर में तमारू स्वागत करूँ छूँ। हूँ आरएच प्रजापति, जीपी पालनपुर थी। आज सीट नंबर बे आपणे जे इंजीनियरिंग कर्व्स वन छे ए चलावानी छे। गया लेक्चर में आपणे सीट नंबर एक में चार प्रॉब्लम पूरा कर्या। आई होप के तमे शीख्या हशो अने दोरी पण शक्या हशो। हवे आजनी सीट में जे प्रॉब्लम छे ए हूँ अहीं चलावीश। एमां पहेलो छे परपेन्डिकुलर बायसेक्टर अने बीजो छे इक्वल डिविजन ऑफ ए गीवन लाइन, ए चलावुं छुं आजे। सीट नंबर बे एंजीनियरिंग कर्व्स एमां प्रॉब्लम नंबर एक अपने डेटा आपेल छे कि डिवाइड ए गीवन लाइन O1 O2 ऑफ 100 mm इंटू टू इक्वल डिविजन। अथवा आना डेटा बीजी रीते पण होई शके कि परपेन्डिक्युलर बायसेक्टर दोरो। तो आपेली लाइन आपणने छे कि O1 O2 100 mm लॉन्ग छे, तो आपणे एक लाइन दोरवानी स्ट्रेट लाइन। हवे परिकरनो उपयोग करवानो छे। आपणे परिकरमां आ 100 mm लॉन्ग छे, આપણે એનું હાફ એટલે કે 50 mm એનાથી થોડું વધારે લેવાનું। સપોઝ હું એપ્રોક્સિમેટ 70 mm લીધેલું છે એમાં। આ સેન્ટર છે અને સેન્ટર આપણે એપ્રોક્સિમેટ માનીએ છીએ। સેન્ટરથી વધારે વધારે એટલે 60, 70, 80 ગમે તેટલું લઈ શકાય। તો એપ્રોક્સિમેટલી હાફ કરતાં વધારે લઈ ઓવન પર પરિકરનું કેન્દ્ર રાખી એક ચાપ આપણે ઉપર મારવાનો, એની એ જ રેડિયસથી બીજો ચાપ આપણે નીચે મારવાનો। હવે એ જ રેડિયસથી O2 ઉપર સેન્ટર રાખવાનું અને ઉપર અને નીચે ચાપ મારવાનો। જો ઉપર છેદે નહીં તો O1થી તમારે એ ચાપ થોડો એક્સટેન્ડ કરવાનો આમ। તો એ બે તમને ઇન્ટરસેક્શન પોઈન્ટ મળશે, એને આપણે નામ આપીએ C1 C2। અને જો તમે C1 C2 જોઈન કરશો તો યુ વિલ ગેટ ધ પરપેન્ડિક્યુલર બાયસેક્ટર ઓફ ગીવન લાઇન O1 O2। આ ડાયમેન્શન આપણે વચ્ચે આવતા હોય તો એને સાઈડમાં થોડા લખી શકાય। તો આ આપણો પ્રોબ્લેમ થયો। હવે તમે માપો તો O1 O2નું સેન્ટર અહીંયા એક પોઈન્ટ આવશે, એને એમ કહીએ, તો O1M ઇઝ ઇક્વલ ટુ O2M। તો બંનેનો પરપેન્ડિક્યુલર બાયસેક્ટર, પરપેન્ડિક્યુલર મતલબ ઇટ વિલ બી 90 ડિગ્રી ફ્રોમ એટ O1 O2। આ તમે એંગલ માપશો ને તો એ 90 ડિગ્રી થશે, એટલે આને કહેવાય પરપેન્ડિક્યુલર બાયસેક્ટર। બાયસેક્ટર મતલબ એક લાઇનના બે ભાગ પાડે આપણે। આ હતો પ્રોબ્લેમ નંબર 1. હવે આપણે પ્રોબ્લેમ નંબર 2 ચાલુ કરીએ। ડેટા આપણને એવા આપેલા છે કે ડિવાઈડ એ ગીવન લાઇન O1 O2 ઓફ 100 mm ઇન ટુ નંબર ઓફ ડિવિઝન, સપોઝ હિયર ઇટ ઇઝ 12 ડિવિઝન। તો આપેલ ડેટા આપણને શું છે કે લાઇન O1 O2 ઇઝ ઇક્વલ ટુ 100 mm અને નંબર ઓફ ડિવિઝન સપોઝ હિયર ઇટ ઇઝ 12। એ તમને ગમે તે ડિવિઝન કીધેલા હોય, 7 હોઈ શકે, 9 હોઈ શકે, બરાબર। તો આપણે એક લાઇન દોરીશું O1 O2 100 mm લોંગ, શરૂઆતમાં ડ્રોઈંગ તમારે ડાર્ક નહીં કરવાનું, આછી લાઇન દોરવાની। આપણે જે વાત કરી હતી કે કન્સ્ટ્રક્શન લાઇન થોડી પાતળી અને આછી હોય, તો આછી લાઇન દોરવાની। હવે આ જે O1 O2 100 mm લોંગ છે, O1 O2 100 mm લોંગ છે, હવે આ O1થી આપણે એપ્રોક્સિમેટ 30-40 ડિગ્રીનો એંગલ દોરવાનો, 30-40 ડિગ્રી, 30-40 ડિગ્રી। સપોઝ કે હું અહીંયા 30 ડિગ્રીનો એંગલ દોરું છું, એ પણ આપણે
પ્રોટેક્ટરની મદદથી નહીં, એક એપ્રોક્સિમેટ એંગલ દોરવાનો છે, એટલે ગમે તે એંગલ તમે દોરી શકો. અને આની લેન્થ પણ એપ્રોક્સિમેટ ઓવન ઓ ટુથી પ્લસ માઇનસ સપોઝ થોડી આપણે વધારે રાખીએ છીએ, આટલી લેન્થ રાખી છે. આ એંગલનું પણ કોઈ માપ નથી અને આ લેન્થનું પણ કોઈ માપ નથી. હવે આપણને કીધું એન ઇઝ ઇક્વલ ટુ 12, તો આ લાઇનના 12 સરખા ભાગ પાડવાના છે આપણે. એની માટે આપણે પરિકરનો યુઝ કરીશું. હું એક ત્રિજ્યા નક્કી કરીશ અંદાજે આ લાઇનના 12 ભાગ પડે એટલા, અને આ પ્રમાણે હું નંબર આપતો જઈશ. 1. આ 12 ડિવિઝન પાડ્યા પછી તમારી પાસે જો રોલર સ્કેલ હોય તો O2 અને આ લાસ્ટ પોઈન્ટ એને જોઈન કરતી લાઇન દોરવાની. મારી પાસે અહીંયા આ સેટ સ્ક્વેર છે એટલે આનાથી હું જોઈન કરી દઉં છું આને, બરાબર. હવે સેટ સ્ક્વેર બે ઉપયોગ કરવાના છે મારે. જો રોલર સ્કેલ ના હોય તો સેટ સ્ક્વેરની મદદથી પણ તમે દોરી શકો છો. આ સેટ સ્ક્વેરને આપણે અહીંયા રેફરન્સ આપ્યો. હવે આને શું કરીશું, અહીંયા એક સપોર્ટ આપવાનો છે અને આને આમ સ્લાઇડ કરી અને દોરવાનું છે. આ જે ડિવિઝન દેખાય છે અહીંયાથી હું આ પાસ કરતી લાઇન દોરું છું, બરાબર. ફરીથી હું સેટ સ્ક્વેર મૂકીશ અને આમ સ્લાઇડ કરી બીજી લાઇન દોરીશ, આ ત્રીજી લાઇન દોરીશ, ચોથી લાઇન. આ રીતના સેટ સ્ક્વેરને તમારે પાસ કરતા કરતા લાઇન દોરવાની છે. આ રીતના સેટ સ્ક્વેર મૂક્યું અને સ્લાઇડ કર્યું, આ લાઇન દોરી, આને પકડી રાખી ઉપરનાને, નીચેનાને સ્લાઇડ કરી જ્યાં પોઈન્ટ આવે ત્યાંથી લાઇન દોરવાની. તો આ રીતના તમે બધા જ પાર્ટ્સ પૂરા કરી શકો. તો આ તમે જુઓ, હવે માપશો તમે દરેક ભાગ તો બધા સરખા થશે. હવે આને નંબરિંગ કરી દઈએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. અહીંયા નંબર આપવા હોય તો રેફરન્સમાં આપી શકાય 1-2-3 અને લાસ્ટમાં અહીંયા આવશે 12. તો આ જે લાઇન આપી હતી O1 O2 100 mm લોંગ, એના આપણે 12 સરખા ભાગ પાડ્યા. આ સરખા ભાગ તમે માપી લો તો બધા સરખા આવશે. આ તમે 12ની જગ્યાએ 9 કે 7 કે 5 કે અને લેન્થ પણ કોઈ પણ કહી શકે. તો આ એક કોમન મેથડ છે એક લાઇનના સરખા ભાગ માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.